નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભારતના સાંસ્કૃતિક વારસાનું ખૂબ જ મહત્ત્વનું એવું જાણીતું સ્થળ એટલે કે તાજમહેલ વિશે માહિતી મેળવીશું. તાજમહેલ અથવા તો તાજમહલ, તો તાજમહેલ વિશ્વની 7 અજાયબીઓ પૈકીની એક છે. તાજમહેલ એ વિશ્વની 7 અજાયબીઓ પૈકીની એક છે, એટલે 7 અજાયબીમાં એમને સ્થાન મળેલું છે. ભારતની વિશ્વમાં ઓળખ સમો તાજમહેલ ક્યાં આવેલો છે? તો ભારતની વિશ્વમાં ઓળખ સમો તાજમહેલ ઉત્તર પ્રદેશના આગ્રામાં આવેલો છે. તાજમહેલ શાહજહાંની પત્ની, જેમનું નામ છે મુમતાજ મહલ અને એમનું મૂળ નામ છે અર્જમંદ બાનુ બેગમ, એમના નામને સમગ્ર વિશ્વમાં અમર કરી દીધું છે. અથવા તો આપણે એવું કહી શકાય કે તાજમહેલ કોની યાદમાં બાંધવામાં આવેલો છે? તો શાહજહાંની પત્ની મુમતાજ મહલ અથવા તો અર્જમંદ બાનુ બેગમની યાદમાં બાંધવામાં આવેલો છે, કે જે જૂન 1631માં આ મુમતાજ મહલ એ મૃત્યુ પામી, જેની યાદમાં શાહજહાંએ આ ભવ્ય અને યાદગાર તાજમહેલ બનાવ્યો. ઈસવીસન 1631માં તાજમહેલ બંધાવવાની શરૂઆત કરી, છેક ઈસવીસન 1653માં તેનું બાંધકામ પૂર્ણ થયું. એટલે કે આ ભવ્ય તાજમહેલ બનાવવામાં પૂરા 22 વર્ષ નીકળી ગયા. એટલે કદાચ પ્રશ્ન બની શકે કે તાજમહેલના નિર્માણમાં કેટલો સમય લીધો? તો 22 વર્ષનો સમય લીધો. એમની બાંધવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1631માં થઈ હતી. અને એનું બાંધકામ ક્યારે પૂર્ણ થયું? તો 1653માં એમનું બાંધકામ પૂર્ણ થયું. મિત્રો, મોગલકાલીન બાંધકામમાં તાજમહેલ છે એ બે નમૂન છે, કારણ કે એની ઊંચાઈમાં 215 ફૂટનું અને તેનું પાયારૂપી સમચોરસ પ્લેટફોર્મ 313 ફૂટ લાંબુ અને પહોળું છે. એટલે આમ ગણી શકાય ભવ્ય છે એમ, કારણ કે ઊંચાઈ કેટલી? તો 215 ફૂટ અને સમચોરસ છે પાયારૂપી બાંધકામ, એટલે કે પ્લેટફોર્મ સમચોરસ છે, બંને બાજુ સમાન લંબાઈ પહોળાઈ 313 ફૂટ. ઉપરના માત્ર ગુંબજનું વજન જ 12,000 ટન છે. ઉપરના ગુંબજનું વજન કેટલું છે? 12,000 ટન. તાજમહેલના બાંધકામમાં 20,000 કારીગરો રોકાયા હતા. એટલે મિત્રો, આ આંકડો પણ મોટો જ ગણી શકાય. 22 વર્ષ થયા બાંધકામ કરવા માટે, એમાં પણ 20,000 કારીગરો હતા. તાજના ચારે બાજુના 4 મિનારા, તાજનું ઊંચું અને ભવ્ય પ્રવેશ દ્વાર, તાજના 4 ગુંબજો, વચ્ચે આવેલો આ વિશાળ ભવ્ય ગુંબજ અને આ ગુંબજ નીચે જ મમતાજ અને શાહજહાંની કબરો આવેલી છે. આ એક સ્વરૂપ ઇમારત છે, જેમાં એક ઈવાન એટલે કે અતિ વિશાળ વક્રાકાર કમાન ધરાવતો એક દરવાજો છે. આ તાજમહેલ મિત્રો યમુના નદી કિનારે આવેલો છે. આ સ્થાપત્ય સંગે મરમરના ચબૂતરા ઉપર નિર્માણ પામેલ છે. બાંધકામ માટેનો આરસ પહાણ એટલે કે સંગે મરમર, જે રાજસ્થાનમાં જોધપુર નજીક મકરાણાથી મંગાવવામાં આવ્યો હતો. તો મિત્રો, ક્યાં આવેલો છે? તો આપણે કહી શકાય યમુના નદી કિનારે આવેલો છે. અને સંગે મરમર એટલે કે આ આરસ પહાણ છે, ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો? તો રાજસ્થાનમાં જોધપુર નજીક મકરાણાથી મંગાવવામાં આવ્યો હતો. તેમાં અકીક, ગોમેદ, પીરોજ, કાચમણી, જારગન વગેરે નામે ઓળખાતા સ્ફટિકમય અને રંગબેરંગી પથ્થરો વડે જ આ સફેદ આરસ પહાણ ઉપર નકશીદાર બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ચારે બાજુ આવેલ સુંદર બાગ બગીચા સામેના ફુવારાઓ તાજમહેલને સંપૂર્ણતા અને સુંદરતા બક્ષે છે. મકબરાનો મૂળ આધાર એક વિશાળ બહુકક્ષીય સંરચના છે. આનો મુખ્ય ભાગ મિત્રો ઘનાકાર છે, જેની પ્રત્યેક બાજુ 55 મીટર લાંબી છે. લાંબી બાજુ પર એક ભારે ભરખમ કમાનવાળો દરવાજો આવેલો છે. મકબરાની ચારે તરફ 4 મિનારા બંધાયેલા છે. આ મિનારા મૂળ આધાર કે ઓટલાના ચારે ખૂણામાં આવેલા છે અને તે ઇમારતના દૃશ્યને એક ચતુષ્કોણમાં એટલે કે એક ચોકઠામાં બાંધતો આભાસ કરાવે છે. મુખ્ય કક્ષમાં મુમતાજ મહલ તથા શાહજહાંની નકલી કબરો છે. યાદ રાખજો મિત્રો, ખાસ મુખ્ય કક્ષમાં મુમતાજ મહલ અને શાહજહાંની નકલી કબરો છે. તો એની અસલી કબર ક્યાં છે? તો એની અસલી કબર એના નીચલા સ્તર ઉપર આવેલી છે. તાજની મધ્યમાં મુમતાજની કબર છે. તેની ચારે બાજુ ખૂબ જ સુંદર કલા કારીગરીવાળી
અષ્ટકોણીય જાળી છે અને મિત્રો તેની ઉપર એક મહેરાબ એટલે કે આ મહેરાબ ઉપર એક પંક્તિ લખેલી છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. તાજમહલમાં જોવા મળતા સુલેખન ફ્લોરિડ થુલુડ લિપિના છે. તે ફારસી લિપક અથવા કે લિપિ અમાનત ખાનનું સર્જન છે. આ સુલેખ જેસ્પરને શ્વેત આરસની લાદીમાં જડીને કરાયેલ છે. તો મિત્રો આ તાજમહેલમાં જોવા મળતું સુલેખન કઈ લિપિના છે? તો ફ્લોરિડ થુલુડ લિપિના છે. તે કોણ લેખક એટલે સર્જક કોણ? તો કે ફારસી લિપક એટલે કે લિપિ લખનાર અમાનત ખાનનું સર્જન છે. અહીં છેરિંગ બોન શૈલીમાં પથ્થર જડીને સંયુક્ત થયેલ ઘટકોની વચ્ચેનું સ્થાન આખું ભરાયેલું છે. તાજમહેલના ભવ્ય મકબરાની બંને બાજુ લાલ પથ્થરમાં બંધાયેલી મસ્જિદો આવેલી છે, જે ભવ્ય સ્થાપત્યને અનુરૂપ પાર્શ્વ ભૂમિકા પૂરી પાડે છે. તાજમહેલનો મુખ્ય વાસ્તુકાર ઉસ્તાદ અહમદ લાહોરી હતો. ખાસ યાદ રાખશું મિત્રો આ તો આપણે વાક્ય કે તાજમહેલનો મુખ્ય વાસ્તુકાર કોણ હતો? તો ઉસ્તાદ અહમદ લાહોરી હતો, ડિઝાઇન તૈયાર કરનાર. મકબરા પર એક આરસનો ઘુમ્મટ છે. તેની ઊંચાઈ લગભગ ઇમારતના પાયાના જેટલી જ છે, એટલે કે લગભગ 35 મીટર જેટલી છે. અને તેનો આકાર છે એ ડુંગળી જેવો છે, એટલે એને આપણે ડુંગળી આકારનો પણ ઘુમ્મટ કહી શકાય. તેનું શિખર એક ઉલટા રાખેલ કમળથી અલંકૃત છે. મુખ્ય ઘમટના એટલે કે મુખ્ય ઘુમ્મટના કિરીટ પર કળશ આવેલો છે અને આ શિખર કળશ ઈસવીસન 1800 સુધી સોનાનો હતો. હવે એ સોનાનો નથી, તો 1800 પછી એ કાંસાનો બનેલો છે. આ કિરીટ કળશ ફારસી તથા હિન્દુ વાસ્તુકળાના ઘટકોનું સંયોજન છે. આ કળશ પર ચંદ્રમા બનેલો છે, જેની અણી ઉપરની તરફ છે, એટલે કે સ્વર્ગની તરફનો ઇશારો કરે છે. તાજમહેલનું બાહરી અલંકરણ મોગલ વાસ્તુકળાનું ઉદાહરણ છે. એટલે કે તાજમહેલ કોનું ઉદાહરણ છે? તો મોગલ વાસ્તુકળાનું. મકબરાની નીચલી દિવાલો પર પાદપ રૂપાંકરણ મળી આવે છે. આ શ્વેત આરસના નમૂના છે, જેમાં સજીવ બાસ રિલીફ શૈલીમાં પુષ્પો તથા વેલ બુટાનું સજીવ અલંકરણ કરેલું છે. તો મિત્રો કઈ? તો કે બાસ રિલીફ શૈલીમાં. કઈ શૈલીમાં? બાસ રિલીફ શૈલીમાં. કોનું? તો કે પુષ્પો તથા એમાં જે વેલ છે એ વેલના બુટાનું સજીવ અલંકરણ કરેલું છે. તાજમહેલના નિર્માણમાં ફારસી, તુર્ક, ભારતીય, ઇસ્લામિક આ તમામ વાસ્તુકળાનું સુંદર સંમિશ્રણ જોવા મળે છે. કઈ કઈ વાસ્તુકળાનું? ફારસી, તુર્ક, ભારતીય અને ઇસ્લામિક વાસ્તુકળાનું સુંદર સંમિશ્રણ છે. તાજમહેલની દક્ષિણમાં સ્થિત એક નાની વસ્તીને તાજગંજ કહે છે. પહેલાં આને મુમતાજગંજ પણ કહેવાતો હતો. તાજમહેલની દક્ષિણમાં સ્થિત એક નાની વસ્તીને શું કહેવામાં આવે છે? તાજગંજ કહે છે. પહેલાં આને શું કહેવાતું હતું? તો મુમતાજગંજ પણ કહેવાતો હતો. હવે આ આધુનિક વિશ્વના 7 આશ્ચર્યોમાં પ્રથમ સ્થાન પામ્યું છે. મિત્રો યુનેસ્કોએ ઈસવીસન 1983માં તાજમહેલને વિશ્વ વિરાસત શ્રેણીમાં સામેલ કર્યું છે. તો યુનેસ્કોએ ક્યારે? તો 1983માં તાજમહેલને શેમાં? તો કે વિશ્વ વિરાસત શ્રેણીમાં સામેલ કરેલું છે. મિત્રો તાજમહેલ વિશે આટલી માહિતી જોઈએ. જય હિન્દ, જય ભારત.